આરો નીકળો. ઉભા હું ત્યાં મરેલા વ્યક્તિને એકવાર સહારો અપાય. કીધું તું મેં, એક ભૂલ માફ, બીજી ભૂલ થઈ એટલે પૂરું. એ રહેવા દો, બહુ ચા હારી નહીં. મારું હજી પૂરું નથી થયું. જો આજથી અત્યારથી નિયમો નહીં પડાય, અમે જેમ રહેતા હતા ને એમ જ રહીશું. રહીશું એમ? હું રહેવા દઉં તો રહેશું. એ તો રહીશું. શું છે કે હું ગુલાબ છું, અંકિત નહીં. અરે આરામથી બેસો ને. અંકિત, રાજેશ અને હજી એક હતો, હા ગણેશ, આ બધા તો તમારા ત્રાસથી ચૂપ થઈ ગયા હતા નહીં હંમેશા માટે. હું નથી થવાનો. હું બકવાસ કરે છે? અરે શાંત રહો. પેલા ચાર રસ્તા પાસે તમારું એક મકાન છે ને, પેલા કારખાનાના નફામાંથી બનાવ્યું હશે. રમલા, હા તને ખબર છે હું ભગવાન ભાઈની ટાઇલ્સ બનાવવાની ફેક્ટરી છે. હે, એટલે તો અહીંયા દેખાતા નથી બિચારા. ત્યાં ધ્યાન આપવું પડે ને. અહીંયા તો શું છે કે હાથ છૂટો કરવા આવે છે ખાલી. નીકળો, હાલો હું બકવાસ કરું. મૂરખના સરદાર. એ તમને બી વચ્ચે બોલવાની ટેવ પડી ગઈ છે ને, ઉભારો જરાક. અંકિતના પપ્પાએ તમારા પર કેસ કર્યો હતો નહીં, એના છોકરાએ તમારા ત્રાસથી આપઘાત કર્યો હતો. એ વાત તો તમે અહીંયા કોઈને કીધી જ નથી. રમલા, તને ખબર છે હું આપણા હોસ્ટેલના પ્રિન્સિપલ બદલાણા છે? એ તો મને ખબર. એમને ખબર પડવી જોઈએ ને કે એમના હોસ્ટેલના અધિકારી કેટલા કાંડ કરીને બેઠા છે. ખરાબ રીતે ભોગવીશો. ભોગવવાનું હતું એટલું ભોગવી લીધું. હવે તો બસ આ યાદગાર છેલ્લા વર્ષમાં મજા કરવાની છે. ને મારી પાસે ને ઓલો તમારો વિડીયો પડ્યો, તમારી ઓફિસમાંથી ઓલી બાય નીકળી હતી ને. થોડી ચા ઓછી પીવો અને ગુસ્સો શાંત રાખો, હે ને? તમારી ઉંમરમાં બહુ સારું નહીં હે. ભગવાનભાઈ, તમને શું લાગ્યું અમે તમારાથી બી ગયા એમ? અમને તમારાથી લંડે ફરક નથી પડતો. ત્રણ જણા જતા રહેશો, કોઈ એકે તો એકલા રહેવું પડશે. તમે કાંઈ નથી ભગવાનભાઈ, તમારાથી ઘણા હરામી જોયા છે. અને સાંભળો ભગવાનભાઈ, પરોઠા હારા બન્યા છે, થોડા મંગાવી દેજો ને. હું જે બહુ દીથી પેટ ભરીને ખાધું નથી. એકમ આમને જો જોયા દેજે.